વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું હિતેશદેવ મોરારી આજે ધોરણ બાર વિષય ગુજરાતી યુનિટ નંબર બે કુસુમનું કઠણ તપ જે ગોવર્ધન ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતી ચંદ્ર નવલકથા ખંડનો ચતુર્થ ભાગ જેનો વિદ્યાર્થી મિત્રો આપણે બે પાર્ટમાં અભ્યાસ કરેલો બે પાર્ટ સુધી આપણે સમજી ગયા એમાં તમને બધાને ખ્યાલ હશે કે પિતા વિદ્યાચતુર અને માતા ગુણસુંદરીની બે પુત્રીઓ મોટી કુમુદ અને નાની કુસુમ કુમુદનો વિવાહ સરસ્વતી ચંદ્ર જોડે સંપન્ન થયેલો પરંતુ એના ગૃહ ત્યાગ બાદ એના પુનર્લગ્ન પ્રમાધન નામના અસંસ્કારી યુવક સાથે થાય છે એટલે કુમુદ અત્યંત દુઃખી થાય છે હવે આ વસ્તુ છે એ નાની બેન કુસુમ છે એ કુસુમ જાણે છે એને ખૂબ જ દુઃખ થાય છે એના માતા પિતા પણ દુઃખી થાય છે અને પરિણામે કુસુમ છે એ કુસુમ માલણ જેવું જીવન જીવવાની મનોમન નક્કી કરી લે છે કે સાદું જીવન જ જીવવું માલણ જીવવું અને પરિણામ સ્વરૂપ એ જીવનનું કઠણ તપ આદરે છે એટલે અહીંયા પાઠનું શીર્ષક જ એવું આપવામાં આવ્યું છે કે કુઠું કુસુમનું કઠણ તપ બરાબર માલણ જેવી રીતે જીવે છે સાદી રીતે એવી જ રીતે જીવે છે બરાબર કુસુમ નક્કી કરી લે છે એને એવા સાદા વસ્ત્રો ધારણ કરી લીધા છે એવો એક ચૂલો એને માંડ્યો છે એ ચૂલા ઉપર હાલલી ચડાવી છે એ હાલલી ઉપર એને ખીચડી મૂકી છે અને એ ખીચડીનો ખોરાક એ અન્ન ગ્રહણ કરે છે સુંદર એને સમજાવે છે કે આ અન્ન છે એ ઝાડું હોય બરાબર તારા નાજુક પેટમાં એ જશે એ તારા નળામાં ખૂંચશે અને પ્રાતઃ તારે ઔષધ ખાવું પડશે પ્રાતઃકાળે એટલે સવારના સમયે તારે દવા લેવી પડશે તે ગજબ કર્યો છે આ બધું જે નાટક છે ધતિંગ છે એ તું છોડી દે એટલે છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જોયું તું કે સુંદરને એ બંધાવે છે કે તું કોઈને આ વાત કરીશ નહીં તો હું તને કહું જો આપણે ક્યાં સુધી જોયું તું કુસુમ કહે છે તે તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કહેવી નહીં હા સુંદર કહે છે ત્યારે ને મને અટકાવવી નહીં સુંદર કહે છે એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવી પડે એવું કુસુમ કહે છે તે બળથી કે કળથી કળથી બાપુ કળથી એટલે તો એટલે કબૂલ તો કર કુસુમ એવું કહે છે નક્કી ખાતરી સુંદર કહે છે હા નક્કી ખાતરી જાઓ ત્યારે કબૂલ સુંદર એવું કહે છે કે કોઈને આ વાત કરવી ન હોય અને તમારે બંધાવવું હોય તો હું તમને કહું ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સુંદર કહે છે ત્યારે કહે કે આવું આવું શું ધાર્યું છે સુંદર એને પૂછે છે કે તું હવે કહી દે કે તે આવું શું ધાર્યું છે તારા મનમાં શું છે એ તું જરા કહે કહે છે જુઓ ગુણિયલના મનમાં મને બુદ્ધિધન ભાઈને પરણાવવાનું છે તેની આપણે ના છે બહેનના સસરા તે મારા વડીલ જો અહીંયા સુંદર કહે સોરી કુસુમ કહે છે કે જુઓ ગુણિયલના મનમાં મને બુદ્ધિધનભાઈને પરણાવવાની છે બુદ્ધિધનભાઈ એટલે કુમુદના સસરા અને એ એ કુમુદના સસરા એટલે મારા વડીલ પિતા સમાન થાય એટલે કુસુમ કહે છે કે એમાં પણ આપણી ના છે પિતાજીના મનમાં મને સરસ્વતી ચંદ્રને પરણાવવાની છે તેમાં પણ આપણી ના સમજવી પિતાજીના મનમાં એવું છે કે સરસ્વતી ચંદ્ર સાથે તેને પરણાવવી પણ એમાં પણ મારી ના જ છે અને આ ચંદ્રકાંતભાઈના ઘરમાં એક છે અને તેના ઉપર મને બીજી બેસાડવાની માંગણી તેમના ભાઈએ કરી છે તે કાળજી પિતાજી ઉપર છે તેની પણ ના અને ચંદ્રકાંતભાઈની સાથે પણ પરણાવવાની મારી વાત છે તો એ વાતમાં પણ મારી ના છે કારણ કે તેમને એક પત્ની છે અને બીજી મને બેસાડવી છે એટલે એની પણ મારે ના છે એટલે સુંદર કહે છે બે વાતની ના તો સમજાય પણ સરસ્વતી ચંદ્રની ના કેમ કહે છે સુંદર એને પ્રશ્ન કરે છે કે તે બે વાતની બે વાત મને સમજાઈ આવે કે બુદ્ધિધન છે એ બેનના સસરા છે વડીલ છે તારા પિતા સમાન છે એ જવા દઈએ બીજી વાત કે ચંદ્રકાંત તો ચંદ્રકાંત એક પત્ની છે અને તને બીજી બેસાડવાની છે એટલે તું કદાચ ના પાડતી હોય તો એ બે વાત સમજાય પણ સરસ્વતી ચંદ્ર વિશે કેમ ના કહે છે કુસુમ બે વાતની નામાં છેલ્લે સુધી મને મદદ આપો તો સમજાવું પિતાજી દાદાજી ગુણિયલ જટાશંકર મામાને એ બધાને આ વાતમાં તમારે સમજાવવાના કુસુમ કે છે બે વાતની નામાં છેલ્લે સુધી જો તમે મદદ કરવા મને તૈયાર હોય તો અને પછી પિતાજી દાદાજી ગુણિયલ જઠાશંકર મામાને એ બધાને આ વાતમાં તમારે સમજાવવાના આ વાત તમારે એમની મોઢે નાખવાની અને તમારે એ બધાને સમજાવવાના સુંદર તે એટલી બધી હું બંધાવું તેને સાથે તું કેટલી બંધાય છે તું મારું આટલું બધું બંધન લે છે તો એમાં તું કેટલી બંધાય છે સુંદર કહે છે ત્યારે કુસુમ કહે છે સરસ્વતી ચંદ્રને ન પરણવાનું મારું કારણ તમને બદલામાં સમજાવું કુસુમ કે છે કંઈક કહેવા માંગે છે કે સરસ્વતી ચંદ્રને હું ન પરણવાનું મારું કારણ છે એ તમને હું બદલામાં સમજાવું એટલે તમે બંધાવો તો એના બદલામાં તમને સમજાવું સુંદર ના તે એટલામાં બદલો ન વળે હું બંધાવું તેના બદલામાં તું સરસ્વતી ચંદ્રને પરણવાને બંધાય છે એટલે સુંદર કહે છે કે એટલા એટલો બદલો ન ચાલે બરાબર હું બંધાવું છું તો તેના બદલામાં તું સરસ્વતી ચંદ્રને પરણવા માટે બંધાયેલી છે કુસુમ આવડી આવડી ના એને આવડી ઉચ્ચારતા હાથના ચાળા કર્યા એટલે કુસુમ હાથના સંકેતો વડે હાથના સંકેતો વડે આવડી આવડી ના એમ કહે છે એટલે કે મોટી ના એવું સમજાય આવે આપણને એવો સંકેત છે પછી સુંદર કહે છે ત્યારે અમારી આવડી આવડીના આટલી છોકરી મને પટાવે છે જમની જોતો ખરી સુંદર કહે છે કે તો અમારી તું જેવડી ના પાડે છે એવડી જ અમારી પણ ના અને એ જમનીને ઉદ્દેશીને કહે છે કે આવડી નાની છોકરી મને પટાવી રહી છે સમજાવી રહી છે જોતો ખરા જમની એટલે હવે જમની કહેશે કુસુમ્બા ત્યારે કહી જ દો ને કાકીબાને મનની વાત ન કહીએ એટલે કહે છે તમારે જે કહેવું હોય તે કહી કાકીબાને મનની વાત ન કરીએ તો કોને કહીએ એટલે જો હવે કુસુમ કે છે શું કે જો તમે આટલું બંધાવો તો હું એટલી બંધાવું કે સરસ્વતી ચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે તો પણ તેટલાથી કંઈ મારે મારા વિચાર ફેરવવાના નથી કુસુમ કહે છે કે જો તમે આટલું બંધાતા હોય તો હું એટલી બંધાવ સરસ્વતી ચંદ્ર જડે અને પોતાના વિચાર એ ફેરવે તો તેટલાથી પણ કાંઈ મારા વિચાર ફરવાના નથી પણ હું પૂછું એ બધા પ્રશ્નોનો ઉત્તર આપે ને એવા ઉત્તર આપે કે તેથી મારા મનનું સમાધાન થાય મારા વિચાર ફરે ને તેમને તેમનો ને મારો બેનો વિચાર એક થાય તો પછી મને ઠીક લાગે તો વિચાર કરું તે વિચાર કરું હા વિચાર કરું બીજું કાંઈ અત્યારથી બંધાવાનું નહીં વાળી પાસે કુસુમ કહે છે કે સરસ્વતી ચંદ્રને હું પ્રશ્નો પૂછું અને બધી જ પ્રકારના ઉત્તરો મને આપે અને તેથી મારા મનનું સમાધાન થાય મારા વિચાર ફરે અને તેમનો અને મારો બંનેનો વિચાર એક થાય પછી મને જો ઠીક લાગે તો હું માત્ર વિચાર કરું વિચાર જ કરું બીજું કાંઈ અત્યારથી બંધાવાનું નહીં કે હું તેને પરણીશ જ એમ સુંદર આ જોને આનું આમ થાય તેનું તેમ થાય પહેલાં પેલું થાય તો પછી મારા કુસુમબેન શું કરે વિચાર કરે બીજું કાંઈ ન કરે પણ વિચાર કરે જાઓ અમે તો કંઈ બંધાતા નથી એટલે જો સુંદર કહે છે શું કહે છે કે આ કુસુમ છે એ બધાને સમજાવી રા રહી છે કે આનું આમ થાય તેનું તેમ થાય પેલાનું પેલું થાય જાણે આપણે કંઈ ખબર જ નથી પડતી એને એકને જ ખબર પડે છે તો પછી અહીંયા કુસુમનું થાય શું એ ખાલી વિચાર જ કરે બીજું કાંઈ ન કરે અને પછી કે છે સુંદર કે અમે કોઈ બંધાતા નથી કુસુમ હું તો આ ખાવા બેસું કુસુમ વળી પાસે કે છે કે હું તો આ ખાવા બેસી ગઈ પછી શું કરે છે પત્રાળું તૈયાર થયું હતું તેમાં ખીચડી લઈ કુસુમ ખાવા લાગી સુંદર કેડે હાથ દઈ ઊભી જ રહી વળી સ્મરણ સ્ફૂર્તા બોલી એ પતરાળું જે પેલું પર્ણમાંથી પાનમાંથી બનાવેલું જે પત્રાળું હોય છે એ પત્રાળું તૈયાર હતું તેમાં એ ખીચડી લઈ અને કુસુમ ખાવા બેસે છે અને સુંદર છે એ પોતાની કમર ઉપર હાથ દઈ ઊભી રહે છે અને વળી સ્મરણ એટલે યાદ સ્મરણ સ્ફૂર્તા યાદ સ્ફૂર્તા એ બોલે છે કુસુમ બીજી વાતમાં બંધાવાનું પડતું રહ્યું પણ વાત તો છે તે તે કહે કે સાસા ધાર્યા છે કે છે સુંદર કે બીજી વાતમાં બંધાવાનું પડતું રહ્યું પણ વાત કહેવાતું બંધાણી છો તો જે વાત કહેવાતું બંધાણી છો તે વાત તો તું કર કે તે સા ધતિંગ ધાર્યા છે ધતિંગ એટલે અહીંયા નાટક બરાબર આ જે કુસુમનું કઠણ તપ છે એના જે એના માટે થઈ અને જે કાંઈ એ કરી રહી છે એ ધતિંગ ધ એટલે ઢોંગ નાટક એવા અર્થો થાય કુસુમ હસી પડી કાકી આ અન્નમાં એવો નશો છે કે સંભારેલું ભૂલી જવાય કુસુમ વળી પાછું અહીંયા જો મજાક મસ્તીના મૂડમાં છે અને મસ્કરી કરે છે શું કરે છે હસી પડે છે અને કાકીને કહે છે કે આ અન્નમાં એવો નશો છે કે સંભારેલું પણ ભૂલી જવાય યાદ રહેલું હોય એ પણ ભૂલી જવાય એવો નશો આ અન્નમાં છે કારણ કે એના કાકીએ એને કીધું કે કદાચ આ અન્ન એટલું જાડું હોય છે તું ખાયશ તો તારા નરમ પેટમાં જશે તો તારે ઔષધ લેવું પડશે દવા લેવી પડશે એટલે એ મજાક કરે છે સુંદર ઠીક છે ત્યારે હું ભૂખથી ભૂલી જઈશ સુંદરે જવા માંડ્યું કુસુમે તેને ઊભી રાખી સુંદર કહે છે કે ઠીક છે ત્યારે હું પણ ભૂખથી ભૂલી જ જવાની છું સુંદર જવા લાગે છે ત્યારે કુસુમ તેને ઊભી રાખે છે કુસુમ ઊભા તો રાહ ઊભાતો રહો જરા મસ્કરી કરીએ તેમાં શું રીસાવ છો જે મારા મારા વિચાર ધારેલા છે તે તું જમની કાકીને કહે પછી બાકી રહેશે તે હું કહીશ કુસુમ કહે છે કે ઊભા તો રાહ જરા મશ્કરી કરીએ છે તો એમાં શું તમે રિસાય જાવશો મારા જે વિચાર ધારેલા છે તે તું જમની કાકીને કહે જમનીને કહે છે કે તું કાકીને કહે પછી બાકી રહેશે તે કુસુમ કહે છે કે હું કહીશ સુંદર કહે બાપુ જમની તું કહે એ નહીં કહેવાની એટલે સુંદર કહે છે જમનીને કે જમની તું કહી દે એ નથી કહેવાની તો તું તો કે એટલે અહીંયા જમની કહે છે કાકીબા પેઠે રહેતા શીખવું છે માલણ પેઠે રહેતા શીખવું છે અને જાણવું છે કે અમે બધા રહીએ છીએ તેમ એમનાથી રહેવાય છે કે નહીં જમની કહે છે કે કાકીબા બહેનને કુસુમ બહેનને બાવીઓને પેઠે રહેતા શીખવું છે બાયુ એટલે જેને વૈરાગ ધારણ કર્યો હોય જે જંગલમાં રહેતા હોય સાદું જીવન જીવતા હોય એવાઓની પેઠે એમને રહેતા શીખવું છે માલણ પેઠે રહેતા શીખવું છે અને જાણવું છે કે અમે બધા રહીએ છીએ તેમ એવું રહી શકે છે કે નહીં એટલે સુંદર કહે છે કે પછી જમની હું તો આટલું જ જાણું જમની કહે છે કે હું આટલે સુધી જાણું છું સુંદર તેમાં તે શું વધારે કહ્યું કેમ કુસુમ શું ધાર્યું છે સુંદર કહે છે બરાબર કે તેમાં તે શું વળી વધારે કર્યું કેમ કુસુમ શું ધાર્યું છે એટલે કુસુમને પૂછે છે હવે કે તે શું ધાર્યું છે બરાબર કારણ કે વિદ્યાર્થી મિત્રો માતા પિતા વડીલો સ્વજનો આ બધાની એક જ ઈચ્છા હોય છે કે દીકરી કન્યા મોટી થાય અને એને જટ દઈને પરણાવવી એવી તમામની ઈચ્છા હોય એવી અહીંયા સુંદરની પણ ઈચ્છા છે પરંતુ કુસુમ છે એ કુસુમ પોતાનું કઠણ તપ આદરે છે અને બાવીઓને પેઠે માલણને પેઠે જમણીની પેઠે આજીવન કુમારા રહી અને પોતાનું જીવન જીવવાનો નિશ્ચય કરે છે એટલે વળી પાછી કુસુમને સુંદર પૂછે છે ત્યારે કુસુમ કહે છે કુસુમ મોધઈ ઊઠી અને મોં લોહતી લોહતી આગળ આવી બોલી કાકી લો હું જ કહીશ કુસુમ છે એ મોં ધોઈ અને ઊઠે છે અને લોહતી લોહતી એટલે મોં લૂંછતી લૂંછતી આગળ આવીને બોલી કાકી લ્યો હું જ તમને કહું છું મારે જમી લેવું હતું તેમાં વાર થાય માટે આ યુક્તિ કરી ઉતાવળથી જમી લીધું હવે સાંભળો આ કાળમાં કુંવારી સ્ત્રીઓને દ્રવ્ય વિના ખાવા પીવાનો વાંધો પડે અને મોટા ઘરના બાળકથી રાંક લોકોની રહેણી ક્રમ રહેણી પ્રમાણે રહેવાય નહીં એવું તમે જ કહ્યું હતું બરાબર એટલે અહીંયા કુસુમ સુંદરને કહે છે કે મારે જમી લેવું હતું તેમાં વાર થાય એ માટે મેં યુક્તિ કરી ઉતાવળથી જમી લીધું અને હવે તમે સાંભળો કે આ કાળમાં એટલે આ સમયમાં કુંવારી સ્ત્રીઓને દ્રવ્ય વિના ખાવા પીવાનો વાંધો પડે દ્રવ્ય એટલે એક પીણું બરાબર પ્રવાહી પદાર્થ ટૂંકમાં પ્રવાહી પદાર્થ વિના ખાવા પીવાનો વાંધો પડે અને મોટા ઘરના બાળકથી રાક લોકોની રહેણી પ્રમાણે રહેવાય નહીં એવું તમે જ કહ્યું હતું મોટા ઘરના બાળકો હોય બરાબર તો રાક એટલે ગરીબ ગરીબ લોકોની રહેણી પ્રમાણે એ ન રહી શકે એવું તમે પોતે જ કહ્યું હતું મેં મારી હવે ખાતરી કરી લીધી કે આ લુગડા મારાથી પહેરાશે આ ધાન્ય મને પચશે ને ભાવશે ને આવે ઠેકાણે રહેવામાં મને કંઈ હરકત નહીં પડે જો એ કહે છે કે મેં મારી ખાતરી કરી લીધી છે કે હવે આ લુગડા એટલે આ કપડાં મારાથી પહેરાશે સાદા વસ્ત્રો આ ધાન્ય આ કઠણ ધાન્ય બલેર્યું પણ એ મને પચશે અને મને ભાવશે પણ ને આવે ઠેકાણે રહેવાનામાં મને કંઈ હરકત નહીં પડે એટલે આવે ઠેકાણે રહેવામાં મને કોઈ પણ વાંધો નહીં પડે બરાબર પછી આગળ ઉપર હજી કુસુમ જણાવે છે બીજું કે આ માલણનો માંસના બે રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય છે લુગડા ખાવાનું અને માટલા લાકડા શુદ્ધાંત બરાબર એ જણાવે છે કે માલણના માસના બે રૂપિયાનો ખર્ચ ખર્ચ એટલે ખર્ચ અને નિર્વાહ એટલે એનું જીવન નિર્વાહ ચાલવું માત્ર બે રૂપિયામાં માસના બે રૂપિયામાં એમાં બધું જ આવી જાય કપડાં ખાવાનું માટલા લાકડા એ બધું જ માટલા લાકડા સિદ્ધાંત એટલે એ બધું જ અને બાર માસે એ ચોવીસ રૂપિયા થાય એટલે એક માસના બે રૂપિયા એટલે બાર માસના ચોવીસ રૂપિયા થાય બરાબર પછી જણાવે છે તે ચાર ટકા પ્રમાણે છસો રૂપિયા વ્યાજ થાય એનું ચાર ટકા પ્રમાણે કેટલું છસો રૂપિયા વ્યાજ થાય પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ એ જણાવે છે કે પિતાજી કન્યાદાનમાં મને એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાના જ છે ત્યારે આ રકમ પણ મારે જોઈતી નથી એટલા રૂપિયા પિતાજી એમને પોતાના નામમાં રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ અપાવે એટલે આપણે થયું એ કહે છે કે પિતાજી એ રકમ મને ન આપે તો કાંઈ નહીં એટલા રૂપિયા પિતાજી પોતાના નામે ગમે ત્યાં રાખી દે અને એમાંથી એનું વ્યાજ મને અપાવે એટલે આપણે થયું એટલે આપણે રાજી તેટલામાં તો તાગડધીનના થાય અને કુમારી કુસુમ મી ફ્લોરાનાથી પણ વધારે સુખી થાય એટલે કુસુમ સ્પષ્ટ કહી દે છે કે તેટલામાં ના થાય ના એટલે મોજ મસ્તી બરાબર એટલામાં મારે ખૂબ જ સુખ સુવિધા સગવડતા બધું જ મારે આવી ગયું અને કુમારી કુસુમ છે એ મી ફ્લોરાનાથી પણ વધારે સુખી થાય મિલકતથી પણ મોટી મિલકતથી પણ વધારે સુખી થાય એવો અર્થ અહીંયા થાય સુંદર તને આ બધું કોણે શીખવ્યું હશે હવે એ આવડતારામાં આવી ચાલ ફરી શું કરવું છે આવડ એટલે આવડત સુંદર કહે છે કે તનુ તને આ બધું કોણ શીખવે છે હશે હવે એ આવડ તારામાં આવી આવડ એટલે આવડત એ આવડત તારામાં આવી ગઈ છે ચાલ પછી શું કરવું છે એટલે પૂછે છે કે ચાલ પછી તારે શું કરવાનું છે કુસુમ પિતાજીને નાત જાતની હરકત પડે નહીં ત્યાં સુધી મને ઘરમાં રાખશે ત્યાં સુધી રહીશ તેવી હરકત પડવા માંડશે ત્યારે કુસુમ કહે છે કે પિતાજીને નાત જાતનો વાંધો પડે નહીં ત્યાં સુધી મને ઘરમાં રાખશે ત્યાં સુધી હું રહીશ જેવી એવો વાંધો પડશે ત્યારે સુંદર ત્યારે શું ત્યારે તું શું કરીશ કુસુમ ત્યારે કે ગાઉં કુસુમબેન ચાલ્યા રે ગોદાવરી ગોદાવરી જતા પૈસા બેસે પણ સુરગ્રામ સુંદરગીરીની બાવીઓ અને એવા એવા સ્થાન ક્યાં ઓછા છે કે જ્યાં સ્ત્રીઓને જાતને પણ ભય નથી અને મંજીબંધ કરે તેને કેદ કરવાને તો સાધુઓના કિલ્લા તૈયાર જ છે કાકી હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર છે જો કહે છે કે જ્યારે પિતાજીને નાથ ભાતનો કોઈ પણ પ્રકારનો વાંધો આવે ત્યારે કુસુમબેન ચાલ્યા ગોદાવરી ગોદાવરી જતા પૈસા બેસે એમ કે છે પણ વળી પાછી કહે છે કે સુરગ્રામ અને સુંદરગીરીની બાવીઓ અને એવા એવા કેટલાય સ્થાન છે કે જ્યાં સ્ત્રીઓને કોઈ જાતનો ભય હોતો નથી અને પછી આગળ ઉપર કહે છે કે મનજી બંડ કરે તેને કેદ કરવાને તો સાધુજનોના કિલ્લા તૈયાર જ છે બરાબર મનજી અહીંયા બંડ શબ્દનો પ્રયોગ થયો છે બંડ એટલે વિરોધ બરાબર મનજી એટલે મન કદાચ વિરોધ કરે તો તેને કેદ કરવાને સાધુજનોના કિલ્લાઓ તૈયાર જ છે એટલે કાકી હવે કુસુમ છે એ મીરાબાઈ થવાને તૈયાર છે બરાબર સુંદર તે ગાસડા પોટલા ક્યારે કરવાના છે એટલે સુંદર કહે છે કે તો પછી તમારા ગાસડાના પોટલા ક્યારે બાંધવાના છે કુસુમ શું કહે છે આવી જાત્રા કરવાને ગાસડા પોટલા સા શરીરનો રથ ને મનની સવારી કુસુમ કાઠે સંગ ત્યાં તો આનંદની વારી બરાબર કે છે કે આવી જાત્રા આવી યાત્રા કરવા માટે ગાસડા પોટલા બાંધવાની કોઈ જરૂર નથી મારો શરીર છે એ મારું શરીર મારો રથ છે અને મારું મન છે એ મનની મારી સવારી છે અને કુસુમ સઘગાંઠ છે અને ત્યાં આનંદ જ આનંદ હોય છે શું કે છે ત્યાં તો આનંદની વારી ત્યાં આનંદ જ આનંદ હોય છે સુંદર પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો તું રહેવા રહેવા રહેવું છે નહીં સુંદર કહે છે કે પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો ત્યાં રહેવું છે ને કુસુમ એમાં કાંઈ વાંધો નથી માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને ક્યાં ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે કુસુમ કહે છે કે એમાં મને કોઈ પણ વાંધો નથી જ્યાં સુધી પિતાજી રાખે ત્યાં સુધી રહીશ પણ વચ્ચે મારે માત્ર એવો વિચાર છે કે આ બધા સ્થાનોને જોવા જવું છે અને જ્યાં પણ મને ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે કે મારે ક્યાં રહેવું સુંદર તે ક્યારે તે ક્યારે કરીશ કુસુમ કહે છે કાઈ નિમિત્તે પ્રસંગ આવશે કુસુમ કહે છે કોઈ કોઈ નિમિત્તે પ્રસંગ પ્રસંગ આવશે આવશે નિમિત્તનો જ્યારે ત્યારે હું એ પણ કરીશ સુંદર કુસુમ હવે ઘરમાં આવવું છે કે નહીં સુંદર કહે છે ખીજાય છે જો હવે ગુસ્સો કરે કુસુમ હવે તારે ઘરમાં આવવું છે કે નહીં કુસુમ આજ તો હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખા છે ને પિતાજી અને ગુણિયલ એ બે શિવ પાર્વતી જેવા છે કુસુમ કહે છે કે હા હવે ઘર અને આશ્રમ એ બે કુસુમને મન સમાન છે સરખા છે સરખા એટલે સમાન ને પિતાજી અને ગુણિયલ એ બે શિવ પાર્વતી જેવા છે પોતાના માતા પિતા પોતાના માટે શિવ પાર્વતી છે તેના મંદિર જેવું આ ઘર આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં જ આનંદ છે અને એના મંદિર જેવું આ ઘર મારું મને જ્યાં સુધી આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં મારે આનંદ છે કાકી કુસુમનું આયુષ્ય હવે તપોમય સમજવું મીરાબાઈનો કાળો કામળો કુસુમને ગમ્યો છે અને સંસારના બીજા રંગ લાગે નહીં ને ટાઢમાં ઓઢાય કહે છે કે કાકી કુસુમનું આયુષ્ય હવે તપોમય બન્યું છે તપોમય સમજવું તમારે કે મારે મેં કઠણ તપ મારું આદરી દીધું છે અને મીરાબાઈનો જે કાળો કામળો છે એ કુસુમને ખૂબ જ ગમ્યો છે અને પછી કહે છે કે એને સંસારના બીજા રંગ લાગે નહીં ને ટાઢમાં ઓઢાય સંસારનો બીજો કોઈ પણ રંગ એમાં લાગી શકતો નથી જે કાળું વસ્ત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનો ડાઘ ન પડે બરાબર એટલે એવા અર્થમાં કહે છે કે સંસારનો બીજો કોઈ રંગ એ કાળા કામળાને લાગી શકતો નથી અને ટાઢમાં ઓઢાય અને કદાચ ઠંડી હોય તો ઠંડી સામે એ કાળો કામળો છે એ શરીરનું રક્ષણ પણ કરે છે સુંદર કુસુમ કન્યાઓને વિદ્યા આપતા પહેલાં જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર દ્વારા શાસ્ત્ર તારા દ્રષ્ટાંતથી વધારે સમજાશે અહીંયા સુંદર સમજાવે છે કે કન્યાઓને વિદ્યા આપતા પહેલાં સંસારમાં પરોવવી એ શાસ્ત્ર દ્વારા ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે કન્યાને પરણાવી દેવી અને બીજા મા બાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતા તારા દ્રષ્ટાંતથી ડરશે અને તે બાપડીઓને વિદ્યા નહીં મળે એ સર્વ સંસારનું પાપ કુસુમ તારે માથે અને વળી પાછા સમજાવતા કહે છે કે બીજા મા બાપ પોતાની કન્યાઓને જ્યારે ભણાવતા હશે વિદ્યા આપતા હશે ત્યારે તારા દ્રષ્ટાંતથી તારા ઉદાહરણથી એ ડરશે અને એ બાપડીઓને વિદ્યા નહીં મળે એને ભણતર નહીં મળે એને સમજણ નહીં મળે અને એ સર્વ સંસારનું પાપ કુસુમ તારા માથે છે ત્યારે માતા પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી છે ને કાકીને સંભાળજે અને એવા સમયે માતા પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પશ્ચાતાપ કરીશ અને ત્યારે તું તારી કાકીને સંભાળજે બરાબર આવી શબ્દવૃષ્ટિ અહીંયા સુંદર ક્રોધાવેશમાં કુસુમ પર કરી દે છે ત્યારે છેલ્લો પેરેગ્રાફ ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ ક્રોધ ગુસ્સાથી અને અશ્રુઓથી ભરેલી સુંદર ત્યાંથી ચાલી જાય છે કુસુમ હોઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી કુસુમ છે પોતાના હોઠ ઉપર આંગળી મૂકી અને પાછળ ઊભી રહે છે તેનું મુખ કમળ કાકીની છેલ્લી શબ્દવૃષ્ટિના પ્રવાહથી નમી ગયું તેનું મુખ કમળ છે એ કાકીની છેલ્લી જે શબ્દવૃષ્ટિ હતી એ શબ્દવૃષ્ટિના પ્રવાહમાં નમી ગયું સેજ નમી ગઈ કારણ કે વસ્તુ તો સાચી હતી નવા ઊંડા વિચારમાં પડી જાય તે ધીમી ધીમી ચાલવા લાગી નવા ઊંડા વિચારોમાં તે પડી જાય છે અને ધીમે ધીમે ચાલવા લાગે છે તેના મનના પ્રબળ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય અથવા એવા તાપવાળી સુંદર બાળાને વધારે તાપ ન આપવો એવી સૂર્યને કે મેઘને દયા આવતી હોય તેમ એક વાદું વાદળું સૂર્યની નીચે આવી ગયું અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાયા થઈ જો તેના તેના મનમાં કેટલું પ્રબળ તપ હશે એ તપ એ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય એવું લાગતું હતું અથવા તો એવા તાપવાળી જે સુંદર બાળા છે એને વધારે તાપ ન આપવો એના માટે થઈ અને સૂર્ય મેઘ એટલે વાદળ બરાબર એને દયા આવતી હોય તેમ એ વાદળું છે એ સૂર્યની નીચે આવી ગયું અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાતા છાંયા થઈ અને કુસુમનું જે મ્લાન શરીર છે મ્લાન એટલે કરમાયેલું દુઃખી બરાબર એ શરીર છે એ શરીર ઉપર છત્રની છાયા થઈ છત્ર એટલે રક્ષણ કરનાર બરાબર છત્ર એટલે એ રક્ષણની એની ઉપર છાયા થઈ જાય છે અને અહીંયા આ ગોવર્ધનરામ ત્રિપાઠીનું કુસુમનું કઠણ તપ નામનું સરસ્વતી ચંદ્રનો ચતુર્થ ભાગ છે એ પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે આ પાઠમાં આપણે જોવા મળે તો અહીં કુસુમની હૃદયની પ્રફુલ્લિતતા નિખાલસતા તેમજ નિર્દોષતા સ્વાભાવિકતા આપણા મનની સભરતા માટે સક્ષમ છે સુંદર ગૌરીની પીઢતા અનુભવદક્ષતા સંસ્કારની સમજણ એ આપણા ચિત્તને આકર્ષી જાય છે સર્વે પાત્રો છે એ સંવાદોમાં એક પ્રકાર એક પ્રકારે એવા એવા સંવાદો આપી રહ્યા છે કે ગોર્ધન રામની ઓજસ્વી ભાષા શૈલીનો રણકો એ આ શબ્દે શબ્દમાં આપણને સંભળાય છે અને પ્રસંગની પ્રસન્નતા સરસતા તર્કશક્તિ બુદ્ધિ કૌશલ્યનું સૌંદર્ય આ ગદ્યખંડને ગુજરાતી સાહિત્યમાં અમર બનાવે છે અને આમ પણ રામ ત્રિપાઠીનું જે નવલ છે નવ નવલકથા સરસ્વતી ચંદ્ર એ ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે પ્રખ્યાત છે આમ આપણે કુસુમનું કઠણ તપ ભણી ગયા બરાબર એમાં આપણને જોવા મળે કે કુસુમ છે એ મોટી બેનના દુઃખથી કેટ કેટલું કઠણ તપ આદરે છે અને પોતાની સ્વાભાવિકતા પ્રમાણે એ તમામને પડકારી અને એક પ્રકારનું કઠણ તપ આદરે છે થેન્ક યુ વેરી મચ